નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિન્દ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ બારનું સમાજશાસ્ત્ર વિષયનું પેપર સોલ્યુશન હવે વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન જોતાં પહેલા આપણે હું તમને વિનંતી કરું એક કે જો તમે અત્યારે બારમું ધોરણ પૂરું થઈ ગયું છે તો તમારે જો નવ અને અગિયારના જૂના પેપર જો તમારી પાસે પડ્યા હોય વાર્ષિક પરીક્ષાના તો અહીંયા સ્ક્રીન ઉપર તમને મારો મોબાઈલ નંબર દેખાતો હશે ત્યાં જઈ તમે વોટ્સએપ ઉપર મોકલી શકો છો પીડીએફ બનાવીને અથવા ડાયરેક્ટ ફોટા પણ મોકલી શકો છો તો જે પણ વિદ્યાર્થી જોડે છે ધોરણ નવ અને ધોરણ અગિયારના તમારા જિલ્લાના કોઈ પણ પેપર તમારી જોડે જૂના વાર્ષિક પરીક્ષાના પડ્યા હોય તો મને વોટ્સએપ કરજો બરાબર ને આટલી મદદ તમારે મને કરવાની છે બીજું વિદ્યાર્થી મિત્રો શક્ય બનશે તો આપણે લાઈવ થવાની કોશિશ કરીશું આવતીકાલે ધોરણ બાર અને ધોરણ દસ માટે બરાબર તો ચાલો આપણે શરૂ કરીએ તમારું પેપર સોલ્યુશન વધારે ટાઈમને અહીંયા નહીં બગાડીએ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જો નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને તમારા

ચોથું છે ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે તો સત્તર પોઈન્ટ સત્તર ટકા એના પછી જે પાંચમું મંડળ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી તો એમાં આવશે સી એમ એન શ્રીનિવાસ છઠ્ઠું છે ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદ કાનૂન કયા વર્ષે બનાવ્યો હતો તો બી ઓગણીસો પંચાવન સાતમું છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ તો ડી પંજાબ આઠમું છે સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે તો એ છોકરીઓને નવમું છે પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો હતો તો કે આપેલ બધા આવશે ઘણા બધા વિદ્યાર્થીઓમાં માનવવાદ માનવતાવાદ કરીને આવ્યા છે બરાબર ને પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો છે તો એમાં આવશે આપેલ બધા દસમું જે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકાયો છે તો એમાં આવશે ઉદ્યોગ અને વેપાર જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અગિયારમાં પ્રશ્નમાં આવશે ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે તો દાદા સાહેબ ફાળકે બારમું છે ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું એ જવાબ આવશે તેરમું છે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી તો એમાં આવશે રાજા રામ મોહન રાય ચૌદમું છે નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે તો એમાં આવશે સી પ્રતિરોધાત્મક પંદરમું છે પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે તો એ તેત્રીસ ટકા સોળમું છે ગ્રામ પંચાયતનો વડો એટલે આપણો સરપંચ રી બરાબર ને એ આવશે સરપંચ સત્તરમું છે સત્તરમાં આવશે બોસ્ટલ શાળાની સૌ સ્થાપના ક્યાં થઈ હતી તો ઇંગ્લેન્ડ આવશે સી જવાબ અઢારમું છે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે બી રિમાન્ડ હોમ ઓગણીસમું છે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો પહેલી ડિસેમ્બર આવશે વીસમું છે એઇડ્સની સમસ્યામાં ભારતમાં વિશ્વમાં કેટલામું સ્થાન છે ભારત બરાબર ને તો ત્રીજું સ્થાન આવે બી એના પછી જે વિભાગ બીના પ્રશ્નો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલું છે એકવીસમું ભારતમાં કેટલી ભાષાઓ બંધારણની દરજ્જો ધરાવે છે તો બાવીસ ભાષાઓ બાવીસમું છે સંસ્કૃતિ એટલે શું તમા બે વ્યાખ્યાઓ આપેલી છે કોઈ સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવનશૈલી એટલે કે જીવન રીતિ અને બીજું ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સહિષ્ણુતા વિશાળતા એકતા બિન બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ જાદુના પ્રકાર જણાવો જાદુના બે પ્રકાર છે કાળો જાદુ અને બીજું સફેદ જાદુ એના પછી જે લિંગ પ્રમાણે એટલે શું કે દર હજાર પુરુષોએ મહિલાઓની સંખ્યા બરાબર ને લિંગ પ્રમાણે એટલે દર હજાર પુરુષોએ મહિલાઓની સંખ્યા એના પછી છે કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિક પરિવર્તનની વ્યાખ્યા તો ઘણા બધા વિદ્યાર્થીઓ સાદી વ્યાખ્યા લખી દીધી છે પણ કિંગ્સલે ડેવિસે જે વ્યાખ્યા આપી છે એ આવી રીતે છે કે સામાજિક રચના તંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન અને એટલે સામાજિક પરિવર્તન છવ્વીસમું છે ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજવામાં આવે છે કે સંદેશા વ્યવહાર અને પ્રત્યાપન સત્યાવીસમું છે સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે તો કે રૂઢિવાદી અને આધુનિકતાવાદી અઠ્યાવીસમું છે વિડીયોનું પૂરું નામ જ આપો વીડીઓ બરાબર ને આપણે વિડિયો જોઈએ એ વિડિયો નહીં પરંતુ વીડીઓ એટલે વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હશે કે વિડીયો તો અમે ક્યાંય વાંચ્યું નથી પણ તમારી બુકમાં છે તો વિડિયો એટલે વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર ગ્રામ વિકાસ અધિકારી ઓગણત્રીસમું છે જૈવિક દ્રષ્ટિએ યુવાન કોને કહેવાય એકસો દસ નંબરના બીજું પ્રાપેલું છે નવનીતમાં ત્રીસમું છે સ્ત્રી ભૂણ હત્યા કોને કહેવાય છે એ પણ એકસો ત્રેવીસ નંબરના બીજું પ્રાપેલું છે સી છે વિભાગ સી કે નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ દસ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં છે ભારતના નાગરિકના એવોર્ડના નામ આપો તો ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એના પછી જોઈએ એસ ડબલ્યુ એ સેવાનું પૂરું નામ તો એ છે સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન એસોસિએશન બરાબર આટલું સોલ્યુશન આપણે જોયું છે એના પછી આપણે જોઈએ બાકી આમ જોવા જઈએ તો પેપર બહુ સારું હતું બરાબર જે વિદ્યાર્થીઓ આમ સમાજશાસ્ત્રની અંદર સારા એવા છે એમના માટે પેપર બહુ જ સારું હતું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પેપર પૂર્ણ કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન દબાવી શકો છો બીજું જો તમે હેલ્પ કરવા માંગતા હોવ તો હવે જે પણ તમારા મિત્રો તમારા ભાઈ બહેન ધોરણ નવ દસ અને અગિયારમાં છે એમને ચેનલ એક વખત સબસ્ક્રાઈબ કરાવી દેજો બરાબર તમારા કરતાં પણ એમને સારું કન્ટેન્ટ મળી રહેશે એવા આપણે પ્રયત્નો કરીશું ધીરે ધીરે બરાબર તો ચાલો આપણે અહીં વિડીયો અહીંયા જ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ